અનિશા અને આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ સ્ટાર કિચનમાં. આજે આપણે બનાવીશું મેંગો શ્રીખંડ. નાનાથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવો મેંગો શ્રીખંડ આજે આપણે ઘરે બનાવીશું. અને આ મેંગો શ્રીખંડ માર્કેટમાં મળે છે તેના જેવો જ આપણે એકદમ સરળતાથી બનાવીશું. જો તમને આ વિડીયો પસંદ પડે તો તેને લાઇક અને શેર જરૂરથી કરજો. અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી ન હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો બનાવીએ મેંગો શ્રીખંડ. મેંગો શ્રીખંડ બનાવવા માટે એક બાઉલ લઈ તેના પર આ રીતે એક સ્ટ્રેનર રાખી દેશું. તેના પર આ રીતે એક કોટનનું કપડું રાખી દેશું. હવે મેં અહીં 1 લિટર દૂધમાંથી બનાવેલ દહીં લીધું છે, જેને આ કોટનના કપડામાં નાખી દેશું. શ્રીખંડ બનાવવા માટેનું દહીં એકદમ મોડું હોવું જોઈએ. જો દહીં વધારે ખાટું હશે તો શ્રીખંડ છે તે ખાટો બનશે. હવે આ કપડાને ચારે બાજુથી આ રીતે લઈ લેશું અને તેને આટી ચડાવી દેશું, બિલકુલ આ રીતે. આ રીતે આટી ચડાવી દીધા બાદ તેના પર આપણે વજન રાખી દેશું, જેથી દહીંમાં રહેલું પાણી વજનના લીધે નીકળી જાય. હવે આ દહીંને આમ જ આપણે 2 કલાક જેવું રહેવા દેશું. દહીંને રાખીએ 2 કલાક થઈ ગઈ છે, તો હવે વજનને લઈ લેશું અને દહીંને આપણે કપડામાંથી કાઢી લેશું. દહીંમાંથી નીકળેલ આ પાણીને ફેંકવાની જરૂર નથી, કેમ કે તેનો તમે છાશમાં નાખીને પણ યુઝ કરી શકો છો. તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. ત્યારબાદ એક બાઉલ લઈ તેના પર આ રીતે સ્ટ્રેનર રાખી દેશું અને તેમાં આ નીચવેલા દહીંને કપડામાંથી કાઢી અને રાખી દેશું. દહીંને સ્ટ્રેનરમાં લઈ લીધા બાદ આ રીતે ચમચીની મદદથી પ્રેસ કરી અને બધા જ દહીંને ગાળી લેશું, જેથી શ્રીખંડ છે તે એકદમ લીસો અને ક્રીમી બને. આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. સ્ટ્રેનરને બદલે તમે તેને મિક્સરમાં પણ કરી શકો છો, પરંતુ આ રીતના સ્ટ્રેનર બધાની પાસે હોય જ છે, તો તેમાં શ્રીખંડ બનાવવો ખૂબ જ સરળ રહે છે. બધા જ દહીંને ગાળી લીધું છે અને તમે જોઈ શકો છો કે એકદમ લીસું થઈ ગયું છે. તો તેમાં 3 ટેબલ સ્પૂન દળેલી ખાંડ નાખીશું. અહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ વધારે કે ઓછી લઈ શકો છો. અહીં શ્રીખંડ બનાવવામાં દહીં આપણે મોડું જ લેવાનું છે, જેથી તેમાં ખાંડ વધારે ન નાખવી પડે. હવે આ દહીં અને ખાંડને વિસ્કરની મદદથી એકદમ બીટ કરીશું. આપણે તેને એક જ ડાયરેક્શનમાં બીટ કરીશું, જેથી તેમાં કોઈ લમ્સ ના રહે અને શ્રીખંડ છે તે થોડો ફ્લફી બને. તેને 4 થી 5 મિનિટ સુધી સતત બીટ કરીશું. 5-1 મિનિટ સુધી બીટ કર્યા બાદ હવે તેમાં મેંગોનો પલ્પ નાખીશું. તો મેં અહીં કેસર કેરીનો 2 ટેબલ સ્પૂન જેટલો પલ્પ લીધો છે, તેને આમાં એડ કરી દેશું. અહીં આ પલ્પમાં નાના નાના પીસ હોય એ રીતનો જ પલ્પ લેવાનો છે. જો પલ્પને એકદમ પાતળો કરીને લેશો તો શ્રીખંડ છે તે ઢીલો થઈ જશે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણે જે રીતનો પલ્પ લીધો છે તેનાથી શ્રીખંડની અંદર મેંગોના નાના નાના પીસીસ દેખાઈ રહ્યા છે. આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરીશું. હવે આ શ્રીખંડમાં થોડા મેંગોના પીસ નાખીશું. તો મેં અહીં 1 ટેબલ સ્પૂન જેટલા કેસર કેરીના પીસ લીધા છે. હવે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલા ડ્રાય ફ્રૂટ્સ નાખીશું. આ બધાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. આ રીતે મેંગો શ્રીખંડ ઘરે બનાવવો ખૂબ જ સરળ છે અને તે ખૂબ જ આસાનીથી પણ બની જાય છે. હવે આ શ્રીખંડ બનીને બિલકુલ તૈયાર છે. તેને આપણે એક બાઉલમાં ભરી અને ફ્રીજમાં રાખી દેશું, કેમ કે શ્રીખંડ છે તે એકદમ ઠંડો હોય તો જ ખાવાની મજા પડે છે. અને તેને ફ્રીજમાં રાખવાથી થોડો કડક પણ થઈ જશે. અહીં તમે જોઈ શકો છો કે આ શ્રીખંડ ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. તો
તો આ મેંગો શિખંડને બનાવી અને આપણે તેને ફ્રીજમાં 2 કલાક જેવો રાખ્યો હતો। મેંગો શિખંડને આ રીતે બનાવી અને તમે તેને ફ્રીજમાં 1 વીક સુધી સ્ટોર કરી શકો છો। તો હવે આ મેંગો શિખંડ ખાવા માટે બિલકુલ તૈયાર છે, ખૂબ જ યમી દેખાઈ રહ્યો છે। તો ફ્રેન્ડ્સ, અત્યારે ઉનાળાની સિઝનમાં તમે પણ આવો ઠંડો ઠંડો શિખંડ બનાવો, બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડશે। અને મારી આ રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। રેસીપી પસંદ પડી હોય તો લાઈક અને શેર કરજો, અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી ન હોય તો પ્લીઝ તેને સબસ્ક્રાઇબ કરજો। બાજુમાં રહેલ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મેં મૂકેલ મારા નવા રેસીપી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે। ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ।